नमस्ते दर्शक मित्रों, मित्र चैनल ना ब्रॉडकास्ट स्टूडियो में हूँ आपनो मित्र डॉक्टर भूपेश चावड़ा आज अमरेली सौराष्ट्र थी आप सबनु स्वागत करू छु। मित्रों आज एक आपणे विषय लई रह्या छे जातीय सतामणी अने जातीय शोषण। आ शू छे? बाळक जन्मे स्कूले जाए अने त्यारे एने कोईक छनछेड़े अथवा तो एनी जोड़े कोईक कुकर्म करे એ માં બાપ ને મોડી ખબર પડે તો આજનો આ વિષય છે બાળકને સમજાવવાનો અને સાથે સાથે માતા પિતાને પણ એટલા જ ઇન્વોલ્વ કરવાના સાથે સ્કૂલના ટીચર્સ વાલીઓને પણ સમજાવવા માટેનો આ વિષય છે અને આપણી આજુબાજુના રહેતા વડીલો સમાજનું પણ એક જવાબદારી છે કે આ જાતીય સતામણી અને શોષણની અંદર આપણા બાળકોનું જે ભવિષ્ય વિખેરાઈ રહ્યું છે સાયકોલોજીકલ જે એ લોકોને ડિપ્રેસ થાય છે સાયકોલોજીકલ અસર થઈ અને બાળકો આવતીકાલના નાગરિક જે બનવા જઈ રહ્યા છે તેના મગજમાં કંઈક સમાજ પ્રત્યે દુર્ભાવ ઊભો થાય છે। આ બધા પ્રશ્નોને લઈને આજે આપણે અહીંયા મળ્યા છે તો આપણા મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોમાં બે ડોક્ટર મિત્રોને આમંત્રિત કર્યા છે જે આજે સુરતથી જોઈન થાય છે। પહેલા ઓળખાણ કરાવીશ ડોક્ટર સ્વાતિ વિંચુરકર। મિત્રો સ્વાતિબેન ડોક્ટર પ્રેસિડેન્ટ રહ્યા છે એડોલેસન્ટ હેલ્થ એકેડેમીના અને એઓને એસોસિએટેડ વિથ ધ અર્લી ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની અંદર જે આંગન એ જે આપણા સુરત પીડિયાટ્રિક એસોસિએશનનો એક ભાગ છે તેના એ એસોસિએટેડ રહેલા છે સાથે એ પેરેન્ટિંગ ફોર પીસ જે આપણી સુરતની અંદર આપણા કમિશનર સાહેબ ડોક્ટર તો નહીં કે હસમુખભાઈ પટેલ સાહેબ જ્યારે હતા ત્યારે પેરેન્ટિંગ ફોર પીસનું એક આપણું બહુ મહત્વનું પગલું એમને ભર્યું હતું એની અંદર ડોક્ટર સ્વાતિબેન એના મેમ્બર રહેલા છે। સાથે આપણી જોડે બીજા જે ડોક્ટર છે તે ડોક્ટર પ્રશાંત કારિયા જેઓ પોતે પાસ્ટ પ્રેસિડેન્ટ સુરત પીડિયાટ્રિક એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટના રહી ચૂક્યા છે સાથે સાથે એમનો પોતાનો સ્પેશિયલ ઇન્ટરેસ્ટ પણ ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં જ રહેલો છે। તેઓ પ્રેક્ટિસ પરમ હાઉસ ઓફ ગ્રુપ ડોક્ટર્સનું છે તેમાં એ પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે સાથે પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ એમાં પણ એમનું સારું એવું ઇન્ટરેસ્ટ રહેલો છે। એમને ઘણી બુક પણ લખી છે મિત્રો તમે મારા દેવના દીધેલ છો પ્રિય મમ્મી પપ્પા મારી વાત તો સાંભળો ચાલ તારી વાત તો કહે અને માવજતની મજા। મિત્રો આ આપ સૌના માટે લખેલી છે આપ એ બુકને રિફર કરજો અને એમાં આપેલું કન્ટેન્ટ છે ને એ તમે બરાબર વાંચશો ને તો તમને ખરેખર મજા આવશે અને સાથે સાથે તમારા બાળકને ઉછેર માટે ખૂબ જ જરૂરી રહેશે। તો આજના વિષયને અનુલક્ષીને આપણે પહેલો સવાલ પ્રશાંતભાઈને જ પૂછીશું। ડોક્ટર પ્રશાંતભાઈ જાતીય સતામણી અને આ જે શોષણની વાત આપણે કરીએ છીએ તો એ શું છે ડોક્ટર પ્રશાંત? સો થેન્ક યુ ભૂપેશભાઈ એન્ડ મિત્ર ચેનલ। તમે જ્યારે જાતીય સતામણીની વાત કરીને ત્યારે આપણને ઘણી બધી વાર પેપરમાં જોતા હોય કે રેપના કેસીસ જે દેખાય એ જ દેખાતા હોય છે પણ એકચ્યુઅલી તો ટીપ ઓફ આઈસબર્ગ છે એની નીચે ઘણા બધા જાતીય સતામણીના કેસ હોય છે। જાતીય સતામણીની જ્યારે આપણે વાત કરીએ અને એમાં બી બાળકોની ટિપિકલી જ્યારે વાત કરીએ તો બાળકની કોઈ પણ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વમેન્ટ કરીએ જેને એક બાળક સમજી શકતું નથી, બીજું બાળક એની રજા નથી આપી શકતું, ત્રીજું બાળક ડેવલપમેન્ટલી પ્રિપેર્ડ નથી અને ચોથું કે આપણી સોસાયટીના લોને ડિસ્ટર્બ કરે છે। તમે જો જાતીય સતામણી એટલે કોઈ તમને ખરાબ સ્પર્શ કરે, આપણે બાળકોને અત્યારે શીખવાડતા હોય છે કે કોઈ તમને ખરાબ સ્પર્શ કરે તો એ જાતીય સતામણી છે, એ તમારા પ્રાઇવેટ પાર્ટ્સ પર ટચ કરે તો એ જાતીય સતામણી છે। પરંતુ WHO અને યુનિસેફ એવું કહે છે કે જો કોઈ વ્યક્તિ તમને પોતાના પ્રાઇવેટ પાર્ટ્સ બતાવે, કોઈ તમને ફોર્સ કરે કે એના પ્રાઇવેટ પાર્ટ્સને ટચ કરો, કોઈ તમને પોર્નોગ્રાફિક પિક્ચર બતાવે, કોઈ તમને એવા પિક્ચર્સ તમારા કેપ્ચર કરે જેમ કે તમે કોઈ કપડાં ચેન્જ કરો છો એ સમયના પિક્ચર્સ ચેન્જ કરે, આ બધું પણ જાતીય સતામણીની અંદર આવે છે।
આપણે ધીમે ધીમે જોઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ કેસીસ એટલે પણ વધી રહ્યા છે કે આ બધા જે આઈસબર્ગ ની નીચેના કેસીસ છે ને એ ક્યાંય રિપોર્ટ નથી થતા. એટલે જાતીય સતામણી માત્ર અને માત્ર શારીરિક સ્પર્શ કે જે છેલ્લો રેપ છે એ નથી, પરંતુ આ બધું જ છે. ઇવન ખરાબ રીતે જોવું એને પણ જાતીય સતામણીમાં WHO અને યુનિસેફ ગણે છે. થેન્ક યુ. બરાબર. તો ડોક્ટર સ્વાતિ, શું આ જાતીય શોષણ કે સતામણી જે થઈ રહી છે તે બાળકો સાથે જ થાય કે પછી આ છોકરીઓ સાથે પણ થાય, અને આજે આપણે આની વાત કેમ કરવી જરૂરી લાગે છે? ડોક્ટર સ્વાતિ, ફર્સ્ટ ઓફ ઓલ અગેન થેન્ક યુ મિત્ર ચેનલ અને ડોક્ટર ભૂપેશ ચાવડા. જાતીય સતામણી કે શોષણ એ ફક્ત છોકરીઓમાં જ થાય એ ગેરમાન્યતા છે. જાતીય શોષણ છોકરાઓનું પણ નાનપણમાં, ખાસ કરીને વલનરેબલ એજમાં થઈ શકે છે. જાતીય સતામણી કોઈ પણ ઉંમરની વ્યક્તિ સાથે થઈ શકે, એ કસે પણ થઈ શકે, એમના ઘરે થઈ શકે, એમની કામની જગ્યાએ, સ્કૂલમાં કે જ્યાં પણ એ એટ રિસ્ક છે એવી કોઈ પણ જગ્યાએ થઈ શકે. અને આના વિશે વાત કરવી એટલા માટે જરૂરી છે કે હમણાં સુધી સમાજમાં જાતીય સતામણીને એક શરમનાક વસ્તુ કે એના વિશે વાત નહીં કરવી, આ વિચારધારાથી આપણે જીવતા હતા. પણ એના લીધે બાળક પોતે એ વસ્તુનો કે એ સંજોગોનો પ્રતિકાર નથી કરી શકતો. અને નાનપણથી જો આ કેળવણીમાં આપણે બાળકને શીખવાડીએ કે જાતીય સતામણી શું છે, કે એનો પ્રતિકાર કેવી રીતે કરી શકાય, તો ઘણા બધા કેસીસ આપણે થતા કદાચ અટકાવી શકીએ. અને એટલા માટે જ આ બહુ જરૂરી છે. થેન્ક યુ. બરાબર. તો ડોક્ટર પ્રશાંત, તો આ શિક્ષણ આપણે આપવાની જરૂરિયાત તો છે જ, તો આપણે આ શિક્ષણ ક્યારે આપવું જોઈએ, ક્યારે ચાલુ કરવું જોઈએ, અને એવી કઈ ઉંમર છે કે જેમાં, અથવા તો કઈ ઉંમરેથી આપણે ચાલુ કરીએ અને કઈ કઈ રીતના એની અંદર આગળ વધી શકાય? ડોક્ટર પ્રશાંત. ભૂપેશભાઈ, અમે જે અર્લી ચાઇલ્ડ ડેવલપમેન્ટની તમે વાત કરીને એનો એક મોડ્યુલ બનાવ્યું છે, જે અમારું સેન્ટ્રલ IAP 35,000 પીડિયાટ્રિશિયનને આ જ મોડ્યુલ વિશે વાત કરવાના છે. એમાં સાદી ભાષામાં એવું કહીએ છે કે બાળક એક વર્ષનું થાય ને ત્યારે એને બોડી પાર્ટ્સ ખબર પડે. પેરેન્ટ્સ શીખવાડે જ છે કે તમારું આંખ ક્યાં છે, નાક ક્યાં છે, મોઢું ક્યાં છે, હાથ ક્યાં છે, પગ ક્યાં છે, અને બાળક એ પાર્ટ ઓળખી શકે છે. પણ જ્યારે જાતીય પાર્ટ એટલે કે પ્રાઇવેટ પાર્ટની વાત આવે ને ત્યારે પેરેન્ટ્સ નામ નથી લેતા. સુસુની જગ્યા, પોટીની જગ્યા એ પ્રમાણે બાળકને કહે છે. અને એના કારણે શું થાય છે કે બાળકને અજુગતું લાગે છે કે આ પાર્ટના નામ બોલવા જોઈએ નહીં. એટલે અમારી એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ એવું કહે છે કે બાળક 18 મહિનાનું થાય ને એ સમય દરમિયાન આપણે આપણા બાળકને જે સાયન્ટિફિક નામ છે, સાયન્ટિફિક નામ અલગ અલગ ભાષામાં અલગ અલગ રીતે હોઈ શકે. ઇંગ્લિશમાં આપણે કહીએ તો પેનિસ અને વજાઇના કહી શકીએ, ગુજરાતીમાં કહીએ તો શિશ્ન અથવા લિંગ અથવા યોની કહી શકીએ. આ બોલવામાં પેરેન્ટ્સને શરમ નહીં આવવી જોઈએ કે ડૉક્ટરને પણ શરમ નહીં આવવી જોઈએ. આપણે આ જ ઉંમરથી બાળકને શીખવાડવું પડે કે આ તમારા પ્રાઇવેટ પાર્ટ છે. આ શીખવાડવાની શરૂઆત જેટલી વહેલી કરીશું એટલી બાળકોને વધારે જલ્દી ખબર પડશે. એક આંકડાની વાત કરું ને તો પિંકી વિરાણીની એક બિટર ચોકલેટ કરીને બુક હતી, એ બુક જ્યારે આવી ત્યારે બધાને એમ થયું કે આટલા બધા કેસીસ થાય છે. ઇવન આપણો જે મેટર્નલ એન્ડ ચાઇલ્ડ વેલફેર ડિપાર્ટમેન્ટ છે એણે 2018 જે આંકડા આપ્યા એ આંકડા પ્રમાણે એવું કહ્યું કે એવરી અલ્ટરનેટ ચાઇલ્ડની જાતીય સતામણી થાય છે. અને એમાં બી જો શોકિંગ ફિગર હતા તો શું હતા કે 16 વર્ષની નીચે જે રેપના કેસ થાય છે એની અંદર 6% કેસીસ લેસ દેન 6 યરની એજમાં થાય છે. એટલે તમે વિચારો કે 6 વર્ષનું બાળક કે જેને કોઈ જ વસ્તુની ખબર નથી પડતી એની સાથે જ્યારે આવી જાતીય સતામણી થાય છે ત્યારે એને ખબર પડવી જોઈએ પહેલું તો કે આ જાતીય સતામણી છે. ઘણા બધા બાળકો એવા હોય છે કે જેની સાથે જાતીય સતામણી થાય છે તો એમને ખબર જ નથી પડતી કે આ જાતીય સતામણી છે અને એટલે જ એનું રિપોર્ટિંગ નથી થતું. એટલે અમે એવું કહીએ કે જેટલું બને એટલું વહેલું આપણે બાળકને શીખવાડવું જોઈએ કે સારો સ્પર્શ કે ખરાબ સ્પર્શ, ગુડ ટચ ઓર બેડ ટચ, સેફ ટચ ઓર અનસેફ ટચ શું છે. અને બાળકને એ શીખવાડવું એટલા માટે પણ જરૂરી છે કે જો એને ખબર પડશે કે કોઈ આવું ખરાબ કરી રહ્યું છે તો જ એ તમને કહી શકશે. જે અગેન પેપરમાં આપણે ડેટા વાંચીએ છીએ, રોજ પેપરમાં આવ્યા કરે કે જાતીય સતામણીના કેસ થયા. અને અગેન સર્વે થયા, એ સર્વેમાં પણ એવું આવ્યું કે મોર દેન 85% કેસીસમાં જાતીય સતામણી કરનાર વ્યક્તિ નોન વ્યક્તિ હોય છે. અહીંયા એક શબ્દ પેરેન્ટ્સ માટે બહુ જરૂરી છે, નોન એટલે કે જાણીતી. બાળક એ વ્યક્તિને ઓળખતું હોય છે. 85% કેસીસમાં એ બાળકને ખબર હોય છે કે આ કોણ છે, એટલે એ કોઈક
નજીકની સગામાં હોઈ શકે, આજુબાજુ રહેવાવાળા હોઈ શકે, વોચમેન, ટીચર, કોઈ પણ હોઈ શકે, પણ બાળકને એ જ ખબર નથી પડતી કે આ મારી સાથે જાતીય સતામણી કરે છે. તો પેરેન્ટ્સનું એટલું ચોખ્ખું કહીશ કે આપણે એકદમ 18 મહિનાની ઉંમર પર જ્યારે એને પ્રાઇવેટ બોડી પાર્ટ શીખવાડ્યા છે, તો નાનામાં નાનું 24 મહિનાનું બાળક, એટલે કે 2 વર્ષનું બાળક થાય ને, ત્યારે સાદી ભાષામાં બાળકને એની ઉંમર પ્રમાણે એની ભાષામાં શીખવાડવું પડે કે બેટા સ્વિમ સ્યુટ, એટલે કે તમે જે કપડાં પહેરો છો એટલે તમારો છાતીનો ભાગ અને પ્રાઇવેટ પાર્ટ્સ કવર થાય છે એ તમારો પ્રાઇવેટ પાર્ટ જ કહેવાય, તો ત્યાં કોઈ તમને ટચ નહીં કરે. પરંતુ અહીંયા એ પણ કહેવું જરૂરી છે કે મમ્મી તમને નવડાવે, ક્લીન કરે, હેલ્ધી રાખે, અથવા તમે ડોક્ટર પાસે જાઓ ત્યારે ડોક્ટર તમને ત્યાં ઇન્જેક્શન આપે કે તમારા પેરેન્ટની હાજરીમાં તમને ચેક કરે છે, તો એ જાતીય સતામણી નથી. મેં એવું જોયું છે કે જ્યારે 2-3 વર્ષના બાળકોને આવું આપણે શીખવાડીએ, એ લોકો સ્ટોરી ટેલિંગ કરી શકતા હોય છે. પીડિયાટ્રિકમાં એક ડેવલપમેન્ટલ માઇલસ્ટોન છે કે 3 વર્ષની ઉંમરે બાળક સ્ટોરી કહી શકતું હોય, તો જો એ બાળકને આ જ ઉંમરે શીખવાડેલું હોય કે આને જાતીય સતામણી કહેવાય, તને કોઈ ખરાબ પિક્ચર બતાવે તો એ જાતીય સતામણી હોય, કોઈ પ્રાઇવેટ પાર્ટને ટચ કરે તો જાતીય સતામણી કરે, કોઈ પોતાના પ્રાઇવેટ પાર્ટ બતાવે તો જાતીય સતામણી કહેવાય, આવું જ્યારે બાળકને ખબર હશે તો એ સ્ટોરીના રૂપમાં આપણને કહી શકશે અને આપણે એને અટકાવી પણ શકીશું. તો ડોક્ટર પ્રશાંત, તમે વાત કરી આ નજીકનું જ માણસ હોઈ શકે, તો આ નજીકનું માણસ તો એ વિકૃતિ એનામાં આવી ગઈ હોય એવું હોય, એ માણસની રેગ્યુલર બીજા માણસોથી એ જુદો પડતો હોય, એનામાં સાયકોલોજીકલ કંઈક ઉણપ હોય એના લીધે થતું હોય? ડોક્ટર પ્રશાંત. ભૂપેશભાઈ, એક સિમ્પલ વસ્તુ કહું, આ જે આપણે વાત કરી ને 85% કેસીસ જે કરે છે એ સમાજની અંદર રહેતા નોર્મલ માણસો છે. આ માણસોમાં જાતીય વિકૃતિ જે કરી રહ્યા છે બાળકો સાથે એ એબનોર્મલ બિહેવિયર કરી રહ્યા છે, પરંતુ સમાજમાં એકદમ સિમ્પલ તમે જોઈ શકો કે કોઈ જગ્યાએ ટીચર, પ્રિન્સિપલ, નેતા, ડોક્ટર, લોયર, કોઈ પણ પ્રોફેશનનું વ્યક્તિ જે પોતાના ફિલ્ડમાં સારું કરી રહ્યું છે પરંતુ એ એબનોર્મલ બિહેવિયર બાળક સાથે કરે છે. એબનોર્મલ એટલા માટે કે જેમ WHO ડેફિનેશન વાઇઝ કીધું ને કે કન્સેન્ટ આપવા માટે રેડી નથી, એ ડેવલપમેન્ટલી રેડી નથી, એની સાથે તમે જ્યારે જાતીય સતામણીનું વર્તન કરશો તો એ એબનોર્મલ છે. અને એટલે જ આપણને ખબર નથી પડતી કે એકચ્યુઅલી આવું થાય છે. અને ઘણા બધા કિસ્સામાં તો એવું પણ થાય કે જો બાળક કમ્પ્લેન કરે ને, જો બાળક જઈને એમ કે મમ્મી બાજુવાળા અંકલે કે મામાએ કે કાકાએ કે ટીચરે કે પ્રિન્સિપલે કે લોયરે કે ડોક્ટરે મારી સાથે આવું કર્યું, તો મમ્મી એવું વિચારી જ નથી શકતી કે આટલું સરસ નામ ધરાવતી વ્યક્તિ આ બાળક સાથે આવું કરી શકે, અને એટલે એ બાળકની વાત માનતા નથી. તો આ ઉલટાનું, આ વ્યક્તિઓ સમાજની અંદર નોર્મલ વ્યક્તિના રૂપમાં હોય છે, પરંતુ ભૂપેશભાઈ એક સિમ્પલ વસ્તુ એવી પણ છે કે આ વ્યક્તિ બિકણ હોય છે. બિકણ કેમ? કે જો એ જાતીય સતામણી કરે તો એ ચોરી છુપે કરશે, એ એવી રીતે કરશે કે જ્યાં કોઈને ખબર પડે નહીં, અને જો એ સમયે બાળક કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કરશે તો એ બાળકની સાથે જાતીય સતામણી નહીં કરે. પરંતુ આપણે જેમ કહ્યું એમ, આપણે આપણા બાળકને શીખવાડ્યું જ નથી કે આ જાતીય સતામણી કહેવાય ને આનો વિરોધ કઈ રીતે કરવાનો છે, તો એના કારણે એ લોકો આવું એબનોર્મલ બિહેવિયર કરતા હોય છે. પરંતુ થોડાક એવા કદાચ કિસ્સાઓ હશે કે જેની અંદર સાયકોલોજીકલ એબનોર્મલિટી હોય, પરંતુ એ કિસ્સાઓ બહુ ઓછા છે. નોર્મલી તો આ નોર્મલ માણસો જ હોય છે. સાયકોલોજીકલી એબનોર્મલ જે વ્યક્તિ હોય એને પરવર્ટ કહીએ આપણે, કે એવા વ્યક્તિઓમાં ઘણી બધી વાર એ લોકોને ચાઇલ્ડ પોર્નોગ્રાફી, ચાઇલ્ડ સેક્સ્યુઅલ રિલેશન્સ આ બધામાં મજા આવતી હોય છે, પરંતુ બીજા બધા જે કિસ્સા છે એ તો ઘણા બધા નોર્મલ માણસો જ હોય છે. બરાબર. પ્રશાંતભાઈ, આ તમે જે વાત કરી સમાજ માટે એક લાલ ચિહ્ન સમાન છે, કારણ કે દરેક મા બાપ એવું સમજે છે કે મારું બાળક તો હજુ નાનું છે, પણ તમારું બાળક જન્મ્યા પછી જે દરરોજનું એક એક દિવસ મોટું થતું જાય છે, વર્ષનું થાય છે, 2 વર્ષનું થાય છે, અને તમારું 5 વર્ષ થાય સ્કૂલમાં જાય છે, કોલેજમાં જાય છે. આજે હું કહી શકું કે મારું બાળક ને જોઉં છું ત્યારે જ મને એવું થાય છે કે હું આટલો મોટો થયો. એટલે આપણે આપણા બાળકને મારા ઉંમર સાથે મારા બાળકની ઉંમર ગણું તો એક સેમ જ રહેવાની છે, પણ સમજણ શક્તિ આપવા માટે આપણે મોટા થતા જવાનું છે. બાળક જન્મે 1 વર્ષે તેને શું શીખવાડવાનું, 2 વર્ષે શું શીખવાડવાનું, આ બધી જ વસ્તુ ખૂબ જ મહત્વની છે. અને તમે જે પ્રમાણે કીધું તે પ્રમાણે આ બધા શબ્દો વાપરવાના જે બાળકને સમજ પડે એવી ભાષામાં કહેવાનું, વાર્તાના રૂપમાં કહેવાનું, એવું હવે મા બાપે જ સમજવાની જરૂર છે, કારણ કે બાળક તમારી સાથે રહે છે. અને ક્યારે પણ બાળક પર શંકા ન કરો. બાળક જન્મે છે ત્યારે પણ એકદમ જ ઇનોસન્ટ હોય છે, 2-5 વર્ષ સુધી એ બહુ જ કોઈ વખત ક્યારે પણ ખોટી વાત નથી બોલતું, એ જ્યારે કહે તો એની વાતને ચોક્કસ
ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ અને એના બોલેલા શબ્દોને આપણે પાછળ પડી અને એને ચોક્કસ શબ્દોમાં વિચારી અને પછી એને જવાબ આપવો જોઈએ. કોઈક વખત એવું પણ કહી શકાય કે બેટા મને અત્યારે ખબર નથી, હું તને કાલે કહીશ. તો આવી જ્યારે સતામણી થવાના ચાન્સીસ વધારે હોય અને અત્યારે આપણે દરરોજ જ પેપરોમાં વાંચીએ છીએ કે આજે આ થયું તે થયું, નાની બાળકીઓને પણ લોકો હવે છોડતા નથી, તો આ આપણા ઘરમાં જ આ શિક્ષણ જો અપાય અને એની છૂત અછૂત ન રહે અને ચોખ્ખા શબ્દોમાં જો કહેવામાં આવે, સમજાવવામાં આવે, તો એ ખૂબ જ જરૂરી છે અને સમયની તકાદો છે. તો ડોક્ટર સ્વાતિ, તો આજે આપણે મા બાપને વાત સમજાવવાની વાત કરી, વાલીઓને સમજાવવાની વાત કરી, શિક્ષકોને સમજાવવાની વાત કરી, તો આપણે એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ? કારણ કે આપણે એ લોકોમાં ઉત્સાહ પણ ભરવાનો છે, એ લોકોમાં સમજણ શક્તિ પણ આપવાની છે, અને એ લોકો એમના બાળકોને કેવી રીતે સમજાવે એ પણ મહત્વનું છે. તો આપ જરા ડોક્ટર સ્વાતિ. સો વાલી તરીકે હું વાત કરું તો મારા માટે મારી ડોટર કે મારો સન એ સેફ રહે, સુરક્ષિત રહે, એ મારી માટે સૌથી અગત્યનું છે. પણ ઘણીવાર ઘણા ફેમિલીઝની અંદર શરમની વાત છે કે પછી બહાર તમે આ વિશે કોઈની સાથે વાત કરશો તો બીજા લોકો શું કહેશે, કે આપણે આની રિપોર્ટ કરીએ કે કમ્પ્લેન કરીએ કોના વિશે તો લોકો આપણી ઉપર જ આંગળી ઉપાડશે, એવી બીકથી ઘણીવાર મા બાપ કે ટીચર્સ પણ આ વસ્તુને છુપાવતા હોઈએ. પણ સૌથી પહેલા એ જ સમજવું છે કે જે બાળકની સાથે જાતીય સતામણી થાય છે એ વિક્ટિમ છે. તો આપણે એ વસ્તુને છુપાવવું કે એને શરમનો અનુભવ કરાવવાની જરાય જરૂર નથી. ઇનફેક્ટ એને સાહસ આપવાની જરૂર છે અને મા બાપ કે ટીચર્સ એક રેગ્યુલર ટ્રેનિંગ તરીકે વચ્ચે વચ્ચે બાળકો સાથે આ વાત કરી શકે છે. અને ઉંમર પ્રમાણે જેવી રીતે પ્રશાંતભાઈએ પહેલાં કીધું કે પ્રાઇવેટ પાર્ટ્સ ઓફ ધ બોડી શીખવાડવાની જેટલી જરૂર છે, એ જ પ્રમાણે ગુડ ટચ અને બેડ ટચ, સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ પણ ઉંમર પ્રમાણે એ બાળકની સમજવાની જે કેપેસિટી છે અને કોણ વ્યક્તિ એને ટચ કરી શકે એના માટે એક બહુ સારી આઈડિયા હોય છે કે જેને અમે સેફ્ટી સર્કલ કહીએ. બાળકનું આ બાળકનું કેન્દ્ર બિંદુ ગણી શકાય. એના આજુબાજુ જે સૌથી સેફ સર્કલ છે એ ગ્રીન ઝોન છે કે જેમાં બાળકના મા બાપ કે વાલીઓ છે અને ઘરના જે એકદમ નજીકના દાદા દાદી કે એવા સદસ્યો હોઈ શકે જેમના ઉપર બાળક પૂરો ભરોસો કરી શકે અને એ જ વ્યક્તિને પરમિશન મળે અને એ બાળકને શીખવાડવામાં આવે કે એ ગ્રીન સર્કલમાંની જ વ્યક્તિ એને અડી શકે એના પ્રાઇવેટ પાર્ટ્સ પર, એ પણ જ્યારે નવડાવતા હોય કે એને કાળજી રાખતા હોય ત્યારે, અથવા ડોક્ટર, અને એ પણ મા બાપની હાજરીમાં જ. એના પછીનું આવે સર્કલ જે ઘણીવાર અમે કહીએ કે બાળકને આટલી દૂરી એટલે કે એક હાથની દૂરી કે હેન્ડશેક કરી શકાય, માથા પર હાથ ફેરવી શકે એવી કઈ કઈ વ્યક્તિઓ છે, તો એ ઘરની આજુબાજુના નેબર્સ છે કે સગા છે, દૂરના સગા છે, એના કરતા નજીકથી બાળકને એ અડી શકે નહીં. અને ત્રીજું સર્કલ આવે જે છે રેડ ઝોન, એટલે કે એક આખી હાથની દૂરી પર, એટલે કે આસપાસના વોચમેન, લિફ્ટમેન, કામવાળી બાઈ કે ડ્રાઈવર છે, ઓટો રિક્ષાના ડ્રાઈવર છે, સ્કૂલના કેરટેકર્સ છે, આ બધી વ્યક્તિઓ આટલી રેડ ઝોનમાં આવે કે જે વાત કરી શકે પણ બાળકને અડે તો બાળકે સતર્ક થવું જરૂરી છે. એની સાથે સાથે ટીચર્સ પણ સ્કૂલમાં આ જ વાતની વિશે, જો અમે ઘણી બધી વર્કશોપ્સ કરતા હોઈએ સ્કૂલ્સમાં પણ કે જેનાથી બાળકોમાં પણ અવેરનેસ આવે, એની સાથે સાથે ટીચર્સ, પ્રિન્સિપલ્સ અને ત્યાંના આસપાસના એમના વાલીઓને પણ અવેરનેસ આવી શકે છે. સો આવી રીતે બધા જો એકસાથે આ વિષય પર ખુલીને વાત કરતા થાય તો ઘણા બધા ઇશ્યુઝ અટકી શકે. એકદમ સાચી વાત કરી સ્વાતિબેન. કારણ કે અમે, મને યાદ છે ત્યાં સુધી અમે જ્યારે ભણતા હતા ત્યારે આઠમા નવમા ધોરણમાં અમારે સબ્જેક્ટ આવતો હોય ત્યારે બાયોલોજીની અંદર ટીચર જ એ વસ્તુ ભણાવવાનું માંડી વાળી દેતા હોય છે અને એમને એવું કહે કે આ જરા ઘેર વાંચી નાખજો પછી મને પૂછજો. જ્યારે આવું થતું હોય ત્યારે હવે આપણે સમાજને એટલા બધા એના લક્ષણોથી જાણકારી આપવી પડશે તો જ એ લોકોની આંખ ઉઘડશે. ડોક્ટર પ્રશાંત,
આમાં લક્ષણો કેવા? આપણે ધારો કે છોકરો રેગ્યુલર પોતાની લાઈફમાં જીવતો હોય, મોટો થતો હોય, પણ મા બાપને આમ એવું ક્યારે લાગે કે સામેથી પૂછે કે બેટા કંઈક કંઈ સમથિંગ રોંગ, કંઈક તને થાય છે, તો એવા કેવા લક્ષણો છે કે જેથી કરીને પિકઅપ આપણે કરી શકીએ? ડોક્ટર પ્રશાંત. ભૂપેશભાઈ, તમારા સવાલનો જવાબ આપું, પણ પહેલા તમે જે સ્વાતિબેનને સવાલ કરેલો ને એમાં મારે થોડું એડ કરવું છે. એમાં જે વસ્તુ કીધી ને કે આપણે આ વસ્તુ છે, પણ પેરેન્ટ્સ અને ટીચર્સ માટે થોડીક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જેમ આપણે વાત કરી કે આપણે એમને બોડી પાર્ટ શીખવાડવાના છે, એ ક્યાંય એજથી શીખવાડવાના છે એ તો છે જ, પણ થોડીક સેફ્ટી ગાઈડલાઇન્સ. સેફ્ટી ગાઈડલાઇન્સ એટલે કેવું, તમે વિચારો કે તમારું બાળક નાનું હોય તો તમે તમારા બાળકને કિસ કરતા હશો, પરંતુ તમે જેમ જેમ મોટું થતું જાય, નાનું બાળકને ઘણી વાર લિપ પર બી પેરેન્ટ્સ કિસ કરે, પણ થોડુંક મોટું થઈ જાય તો એના ગાલ પર જ કિસ કરે છે. એ બાળકના લિપ પર પેરેન્ટ્સ પણ કિસ નથી કરતા. તો એ વસ્તુ પણ બાળકને શીખવાડવી જોઈએ કે બેટા ધીસ ઇઝ યોર પ્રાઇવેટ પાર્ટ, નોટ કે ભાઈ જનાઇટલ્સ જ નહીં, લિપ્સ પણ કોઈ તમને કિસ નહીં કરે. તમે જો બાળક નાનું હોય તો કોઈના પણ ખોળામાં બેસી જતું હોય, પણ થોડુંક મોટું થાય તો તરત મમ્મી એમ કહેશે બેટા સીધી બેસ, કોઈના ખોળામાં નહીં બેસવાનું, બેટા સીધો બેસ, કોઈના ખોળામાં નહીં બેસવાનું. તો આ પણ એક સિમ્પલ વસ્તુ છે જે કેવી પડે, કારણ કે એ સ્પર્શ, ખરાબ સ્પર્શથી જાતીય સતામણીની શરૂઆત થતી હોય છે. એક બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પેરેન્ટ માટે એવી હું કહીશ કે પેરેન્ટ્સ છે ને ઘણી બધી વાર જાણતા અજાણતા બાળકોની સામે કપડાં ચેન્જ કરતા હોય છે. તો એમના માટે એવું થતું હોય છે કે આ તો મારું જ બાળક છે, આમાં શું ફરક પડે છે હું કપડાં ચેન્જ કરું છું તો. પણ બાળક એમાંથી શું શીખે છે કે કોઈ પણ વ્યક્તિ મારી સામે કપડાં ચેન્જ કરી શકે છે, હું પણ કોઈ વ્યક્તિની સામે કપડાં ચેન્જ કરી શકું છું. અને આ વસ્તુથી જાતીય સતામણી થઈ શકે છે. એટલે પેરેન્ટ્સને માટે એ ટિપ્સ કે તમે બાળક એક ઉંમરથી મોટું થાય ત્યારથી એની સામે પોતે કપડાં નહીં બદલો, ઇવન એને શીખવાડો કે આ તારા પ્રાઇવેટ પાર્ટ્સ છે તો તારે જાતે જ ચેન્જ કરવાના છે. કોઈક કોઈક કિસ્સામાં એવું જોયું છે કે જે જાતીય સતામણી કરવાવાળા હોય છે ને એ બાળકોને બહુ પ્રેમથી માય બેબી, માય ડાર્લિંગ એવી રીતે કરીને બોલાવતા હોય છે, અને એ એક હિન્ટ હોય છે પેરેન્ટ્સ માટે કે આ વ્યક્તિ કદાચ એને હેરાન કરી શકે. તો આપણે બાળકને એ પણ શીખવાડવાનું હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જ્યારે પણ જાતીય સતામણી બાળકો સાથે થાય તો એમને એજ કરતાં વધારે સેક્સ્યુઅલ નોલેજ મળી જતું હોય છે. એટલે બાળકો જ્યારે રમતા હોય ને ત્યારે કઈ રીતે રમે છે, બાળકો ટીવી જોતા હોય ત્યારે શું જોઈ રહ્યા છે, એ વસ્તુ જે છે ને એના પરથી આપણને ખબર પડી શકે કે આની જાતીય સતામણી થઈ હશે કે નહીં. ઘણી બધી વાર એવું પણ થાય છે કે તમે તમારા બાળકને એકદમ નજીકના કોઈ સગા સંબંધી પડોશી એને ત્યાં મોકલો અને બાળક ના પાડે કે મારે નથી જવું, તો તમારા એન્ટેના રેઝ થઈ જવા જોઈએ કે કેમ મારું બાળક ના પાડે છે. બની શકે છે એનું એબ્યુઝ થયો, હું એમ નથી કહેતો કે થયો જ હોય, પણ બની શકે કે એનો એબ્યુઝ થયો હોય. તો આ થોડીક ટિપ્સ પેરેન્ટ્સ માટે હતી કે જે હોય. સેકન્ડ વસ્તુ તમે જે કીધી કે બાળકોમાં આપણને ખબર કેમ પડશે, તો સૌથી પહેલી વસ્તુ કે આ બાળકો સાથે જ્યારે આવું થાય છે ને કે ત્યારે એ બાળકો માં અલગ અલગ જાતના સિમ્પટમ આવવાના શરૂ થાય છે. સૌથી પહેલું આપણે જોઈએ કે ખાલી કોઈ ખરાબ સ્પર્શ થયો કે ખરાબ વસ્તુ બતાવેલી છે તો એ સમયે બાળક એકદમ ડરી જશે, ગભરાઈ જશે, એનું બિહેવિયર ચેન્જ થઈ જશે. એને એ વ્યક્તિનો ટિપિકલ ડર લાગશે, જ્યાં પણ મળે તો એ તરત ધ્રુજવા લાગશે, અથવા તમે એ સ્થળ પર એને મોકલવાનો પ્રયત્ન કરશો જ્યાં એની સાથે એબ્યુઝ થયું હશે તો એ ગભરાવાનું શરૂ થશે. આ બધાની એની પર માનસિક અસર એટલી વધારે થાય છે કે બાળકના સ્કૂલના ગ્રેડ ખરાબ થવા લાગે છે, એના માર્ક્સ સારા નથી આવતા. તમે જુઓ તો બાળકની ઊંઘ ખરાબ થાય છે. આ બધા જ અસર જે આપણે વાત કરી રહ્યા છીએ એ કોઈ પણ બીજી ડિપ્રેશન જેવી તકલીફમાં પણ થઈ શકે, પણ આ સેક્સ્યુઅલ એબ્યુઝમાં થતું જ હોય છે. બાળકને અચાનકથી જ રાતે સપના આવવાના શરૂ થાય, ડર લાગવાનો શરૂ થાય, રાતે સૂઈ નહીં શકે, એને કોઈની પણ સાથે મળવાની ઈચ્છા નથી થતી. સાથે સાથે જ્યારે આ બાળક, મેં કીધું ને કે એજ ઇનએપ્રોપ્રિએટ નોલેજ મળે ને એજ ઇનએપ્રોપ્રિએટ ગેમ્સ રમે, જેમ માની લો કે ચલો પપ્પા મમ્મી રમીએ, ઘર ઘર રમીએ એવું કરતા હોય, પણ દેન દે એ લોકો પોતાની સેક્સ્યુઅલ વે બતાવે, એનો મતલબ કે એની સાથે એબ્યુઝ થઈ હોઈ શકે છે. આ બાળકોમાં જ્યારે પેનિટ્રેટિવ સેક્સ કે જે વસ્તુમાં વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ સેક્સ્યુઅલ બાળક સાથે થયું હોય, તો એવામાં ચાલવામાં તકલીફ થવી, એમના જે પ્રાઇવેટ પાર્ટ્સ છે ત્યાંથી બ્લીડિંગ થવું કે ઇન્જરીના નિશાન દેખાવા, અથવા વારંવાર પેશાબમાં ઇન્ફેક્શન થવું, વારંવાર કોઈ કારણ વગર પેટમાં દુખ્યા કરવું, આ બધી વસ્તુઓ બતાવે કે બાળકને ક્યાંક કંઈક એબનોર્મલ થયું છે. તો બાળક ટિપિકલી કોઈ વ્યક્તિથી ગભરાય, અને બીજું કે કોઈ વ્યક્તિ માતા પિતા સિવાયની વ્યક્તિથી વધારે અટેચ થાય,
તો પણ એક અલાર્મિંગ સાઇન પેરેન્ટ્સને આવી જોઈએ કે કેમ મારું બાળક આ વ્યક્તિ સાથે વધારે અટેચ થાય, કારણ કે આ જે એબ્યુઝ કરવાવાળી વ્યક્તિ હોય છે ને એ બાળકને એટલું બધું કોન્ફિડન્સમાં લઈ લે છે. એને બાળકની ભૂલ હોય તો પેરેન્ટ્સ તરીકે આપણે એને કરેક્ટ કરીશું કે આ ભૂલ છે આવું નહીં કરવાનું, અને ઘણીવાર કોઈ કોન્સિક્વન્સીસ પણ આપીએ. પરંતુ એબ્યુઝ કરવાવાળી વ્યક્તિ દરેક ખોટા કામમાં પણ બાળકનો સાથ આપે, અને બાળકની ઉંમર નાની હોવાના કારણે એને એવું લાગે છે કે આ મારી સાથે ને સાથે છે, એટલે વધારે અટેચ થવા લાગે છે. આ વ્યક્તિ જ્યારે એબ્યુઝ કરે ત્યારે શરૂઆતમાં ખાલી ટેસ્ટ ડોઝ આપે, પણ એ ટેસ્ટ ડોઝ જ્યારે બાળક કમ્પ્લેન નથી કરતું અથવા એના પેરેન્ટ્સને નથી કહેતું, તો પછી એ વધારે પડતો થતો હોય છે. એટલે જોવાનું કે જો કોઈ વધારે પડતું અટેચ થઈ જાય બીજા કોઈ સાથે તો પણ એ એબનોર્મલ કહેવાય. એન્ડ ધ લાસ્ટ થિંગ, બાળકનું બિહેવિયર એવું ચેન્જ થાય કે નોર્મલી આપણે જોઈએ કે ભાઈ 5-6 વર્ષના બાળક હોય તો પોતાની ઉંમરના બાળક સાથે જ રમે, પણ આપણું બાળક એની એજ કરતા અલગ એજ ગ્રુપના બાળકો સાથે રમે, મતલબ અથવા તો એડલ્ટ સાથે ટાઈમ પાસ કરવાનું વધારે એને ગમતું હોય, તો પણ એનું સેક્સ્યુઅલ એબ્યુઝ થયું હોઈ શકે છે. એકદમ સરસ વાત કરી પ્રશાંતે. આપણે ત્યાં તો મા બાપ એવું પણ વિચારતું હોય છે કે આ તો ફલાણા ત્યાં જાય છે ને તેને એટલું બસ રમવાનું પણ મસ્ત મળે છે, નવી નવી ગાડી લઈ આપે છે, ચોકલેટો પણ બહુ મસ્ત મસ્ત આપે છે, મારું બાળક તો બધાની જોડે એકદમ હળી મળીને રહે છે. તો આ માટે પણ સમાજે વિચારવાનું છે, અને હવેના મા બાપોએ તો ખાસ કરીને વિચારવાનું છે કે એ જ્યાં જાય છે ત્યાં કેવી પરિસ્થિતિમાં જાય છે અને કયા રીતના આનંદ લે છે, તો એ પણ વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે. પ્રશાંતે, આમાં કોઈક સંસ્થા ખરી કે જે આનું વર્ક કરી રહી છે, આનું કાર્ય કરી રહી છે? ભૂપેશભાઈ, બહુ બધી સંસ્થાઓ આની માટે કામ કરે છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ સંસ્થા જે બધાને કામ આવે ને ઓલ ઓવર ઇન્ડિયા, તેવી છે ચાઇલ્ડલાઇન. ચાઇલ્ડલાઇન કરીને જે સંસ્થા છે એનો એક સિમ્પલ નંબર છે. અમે છે ને બાળકોને જ્યારે આ વસ્તુ શીખવાડીએ ત્યારે એમનો નંબર યાદ રખાઈએ કે તમે રિવર્સમાં 10 થી ઊંધું ગણવાનું શરૂ કરો, 10 9 8. નાવ 10 9 8 એ ચાઇલ્ડલાઇનનો હેલ્પલાઇન નંબર છે. આ લોકો જ્યારે પણ તમે કમ્પ્લેન કરો, જો ખાલી જાતીય સતામણી નહીં પરંતુ બાળકો સાથે થતા બીજા કોઈ પણ ફિઝિકલ પનિશમેન્ટ હોય કે એની સાથે બીજા કોઈ પણ દુર્વ્યવહાર થયા હોય, બેગર્સ હોય, આ કોઈ પણ હોય, તો એ બધામાં આ સંસ્થા બહુ કામ કરે છે. અલગ અલગ સંસ્થાઓ બહુ બધી જગ્યાએ પોતપોતાની લોકલ રીતે કામ કરતી હોય. જેમ અમે કીધું કે સુરત પીડિયાટ્રિક એસોસિએશન તરફથી અમે યુનિસેફ અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાથે મળી અને પરવા કરીને એક મોડ્યુલ લોન્ચ કર્યું. અમે આ બધા જેટલા પણ ટીચર્સ છે એ બધા ટીચર્સની ટ્રેનિંગ કરી. અમે એ જોયું કે આ ટીચર્સની ટ્રેનિંગ ઓછી પડે છે તો પેરેન્ટ્સની ટ્રેનિંગ કરી. બાળકોને જેનો ડર લાગતો હોય એ પોલીસની ટ્રેનિંગ કરી. તો દરેક વ્યક્તિ, તમે જાણો કે અત્યારે જેટલા આપણા પોલીસ સ્ટેશન છે ને, બાળકોને આમ મમ્મી પપ્પા ડરાવતા હોય કે પોલીસથી ડરવાનું, પણ એકચ્યુઅલી તો પોલીસ સ્ટેશન પર જે કોઈ પણ અધિકારીઓ છે એમનો એક સિમ્પલ અલગથી સેલ છે. એ જે સેલ છે ને એ ટિપિકલી બાળકોમાં થતા જાતીય શોષણ અટકાવવા માટે કામ કરે છે. એ લોકો એટલું બધું કામ કરે છે કે બાળકોને કોન્ફિડન્સ અપાવે છે, બાળકોને ઓળખતા શીખવાડે છે, કઈ રીતે બચવાનું એ શીખવાડે છે. તો આ સંસ્થાઓનો તમે સંપર્ક કરી શકો. પરંતુ પેરેન્ટ્સ, એક જ સંસ્થા યાદ રાખવી હોય તો ચાઇલ્ડલાઇન 10 9 8 10 9 8 એનો નંબર છે, ટોલ ફ્રી નંબર છે, કોઈ પણ સમયે 24 કલાક આપણે એનો કોન્ટેક્ટ કરી શકીએ છીએ. એકદમ સાચી વાત કરી પ્રશાંતભાઈ તમે કીધું ને, 10 9 અને 8, યાને કે ઊંધેથી જાઓ અને તમારે એટલે યાદ રાખવાનું કશું છે જ નહીં. તમારા બાળકને પહેલેથી સિવાય તમારા ઘર તેનું નામ શીખવાડો, આખું નામ બોલતા, ક્યાં રહે છે તે નામ, ટેલિફોન નંબર અને આ એક નંબર, એ બે આટલી વસ્તુ જો શીખવાડી દેવામાં આવે તો બાળક આવી કોઈ પણ તકલીફમાંથી મુક્ત થઈ શકે છે. ડોક્ટર સ્વાતિબેન, આપણે પોક્સો એક્ટ શું છે જરા ટૂંકાણમાં સમજાવશો? આપણા ઇન્ડિયન પિનલ કોડના હિસાબે પોક્સો કરીને, પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ કરીને આ એક્ટ અસ્તિત્વમાં આવ્યો, અને એના દર વર્ષે અમેન્ડમેન્ટ્સ થતા જાય છે. પણ જે પણ બાળક 16 વર્ષથી નાનું છે અને એની સાથે જાતીય સતામણી કે જાતીય શોષણ થાય, એને પ્રોટેક્ટ કરવા માટે કે એને સેફ રાખવા માટે આ એક્ટ બનાવેલો છે. અને એના કાયદા ઘણા કડક છે. એ જો આપણે રિપોર્ટ થાય અને કોઈ પણ કેસ દાખલ થાય તો વ્યક્તિને આજીવન કેદ પણ થઈ શકે, અને સિવિયર ઓફેન્સીસમાં ફાંસીની પણ સજા સુનાવવામાં આવી છે. પણ આના વિશે રિપોર્ટિંગ બહુ જ જરૂરી છે. આના માટે રિપોર્ટ કરવી જરૂરી છે કે એનો ફાયદો બાળકોને સુરક્ષિત રાખવા માટે મળી શકે. સો પોક્સો એક્ટ એ દરેક મા બાપને થોડું જાણવું પણ જરૂરી છે, એના વિશે સ્કૂલને પણ ખબર હોવી જોઈએ,
અને આમાં બાળકની આઈડેન્ટિટી છુપાવીને જ કામ કરવામાં આવે છે, એટલે એ ખાસ આપણે ધ્યાન રાખવાની જરૂર છે. બરાબર. તો સ્વાતિબેન, તમે જે રેકોર્ડની વાત કરી તો મને યાદ છે કે 4R, આપણે 4R ની વાત કરતા હતા. પહેલામાં પહેલું તો મને ખ્યાલ છે ત્યાં સુધી તો રેઝિસ્ટ કરવાનું હોય છે, પછી એને તમારા તરફથી તમે જ, ના ના મેડમ તમારે જ જણાવવાનું હોય ને ડોક્ટર સ્વાતિ. સો પહેલા તો રેકગ્નાઇઝ, કે બાળક ઓળખે કે આ લક્ષણો કયા છે કે મારી જાતીય સતામણી થાય છે, એ ઓળખે, અને એને રેઝિસ્ટ અને રન આ બંને વસ્તુ સાથે કરવાની છે, કે જાતીય સતામણી નહીં થાય એના માટે થોડી ફિઝિકલ એક્શન્સ કે જોરથી શાઉટ કરવાનું અથવા ધક્કો મારવાનું, આટલું બેઝિક બાળકોને શીખવાડવામાં આવે છે. સેલ્ફ ડિફેન્સ થોડા મોટા થાય બચ્ચાઓ પછી એમને સેલ્ફ ડિફેન્સ ટેકનિક્સ પણ ટ્રેનિંગ આપીએ તો એ ઘણું સારું કહેવાય. એટલે રેકગ્નાઇઝ, રેઝિસ્ટ એન્ડ રન, એટલે ત્યાંથી જ્યાં છો ત્યાંથી જો તમે દોડી જાઓ તો એ ત્રીજી વસ્તુ, અને ચોથું ઇઝ રિપોર્ટ, જે બહુથી બહુ સૌથી જરૂરી વસ્તુ છે કે રિપોર્ટ. કારણ કે ઘણીવાર મા બાપ એકવાર જાતીય સતામણી થાય તો અને બાળક આવીને ઘરે કહે તો એના વિશે આગળ કંઈ પગલું ભરતા નથી, એને ખાલી ના પાડી દે કે આવી વાત આપણે કરાય નહીં, કે એમને કેવું લાગે કે આવી વ્યક્તિ વિશે આપણે કેવી રીતે વાત કરીએ. પણ એકવાર જો તમે એને નકારશો, એ વસ્તુને રિપોર્ટ નહીં કરશો, તો આગળ જતા આ વ્યક્તિ વધારે હિંમત લાવશે અને પછી આગળ જાતીય શોષણ કરવાની બાળક માટે રિસ્ક બહુ જ વધી જાય છે. સો રેકગ્નાઇઝ, રેઝિસ્ટ એન્ડ રન, અને રિપોર્ટ, આ ચાર સ્ટેપ્સમાં બાળકને આપણે શીખવાડી શકીએ, કે એટલીસ્ટ આના બાળકને જ નહીં પણ બધાને જ આપણે શીખવાડી શકીએ કે આને આપણે કેવી રીતે આનો પ્રતિકાર કરી શકાય. અને અગેન રેકગ્નાઇઝના ઘણા બધા મુદ્દાઓ હોય, કે બાળક પોતે રેકગ્નાઇઝ કરે, પ્રશાંતે જેવી રીતે કીધું કે મા બાપ એના લક્ષણો ઓળખે, અને બાળકને રેકગ્નાઇઝ કરવામાં બે ત્રણ વસ્તુ જે ખાસ ધ્યાન રાખવાની, કે કોઈ પણ વ્યક્તિ એની ભૂલો છુપાવે જેવી રીતે પ્રશાંતે કીધું, પણ એને સિક્રેટ રાખવાનું, કે બાળક ભૂલ કરતું હોય અથવા એ વ્યક્તિ કંઈ ખરાબ કરતું હોય તો પણ એ બાળકને એને પોતાના કોન્ફિડન્સમાં લઈને એવું સમજાવે કે આપણી આ સિક્રેટ છે, કે આપણે મમ્મી પપ્પાથી દૂર રાખીશું, કે આપણે એમને કહેવાનું નથી, અને એવી રીતે પોતાના કોન્ફિડન્સમાં લઈને અને પછી આગળ ધીરે ધીરે બાળક સાથે શોષણ કરે છે. સો આ આવા લક્ષણો પહેલાથી બાળકને સમજાવેલું હોય મા બાપે કે બેટા કોઈ પણ આવું તારી સાથે કંઈક સિક્રેટ શેર કરવાનું કે અથવા સિક્રેટ રાખવાનું કે, તો એ તારે તરત જ આવીને મને કહેવાનું. અને જ્યારે પણ બાળક કોઈ પણ વાર આવી રીતે નાની અમથી વાત આવીને કે, તો પૂરો વિશ્વાસ રાખીને બાળકને હિંમત આપવાની કે આ વસ્તુ ફરી તારી સાથે થવી નહીં જોઈએ, અને એના માટે જે કંઈ પગલાં ભરવા જરૂરી છે આપણે કરવાના છે. એકવાર તમે આટલો કોન્ફિડન્સ આપશો તો એ આજીવન બાળકને હિંમત આપશે, અને એને પણ લાગશે કે ના, આ વસ્તુનો પ્રતિકાર કરવો બહુ જ જરૂરી છે. સો રેકગ્નાઇઝ કરવું એ ફર્સ્ટ સ્ટેપ છે. રેઝિસ્ટ, બાળક બહુ નાનું હોય એટલે શારીરિક રૂપે ઘણીવાર પ્રતિકાર નહીં પણ કરી શકે, પણ તો પણ બે ત્રણ વસ્તુઓ એ બાળક ચોક્કસ કરી શકે છે. પણ રિપોર્ટિંગ અને રેકગ્નાઇઝિંગ આ બંને એન્ડ્સ જે છે એ છેડા આપણે સમાજ તરીકે, વાલીઓ તરીકે, ટીચર્સ તરીકે, ડોક્ટર્સ તરીકે આ બે વસ્તુનું ધ્યાન પુષ્કળ રાખી શકીએ. બરાબર મેડમ, ચોક્કસ. ડોક્ટર સ્વાતિબેન, તમારા ઉર્જા ચાઇલ્ડ એન્ડ ડેવલપમેન્ટ ક્લિનિક હેઠળ તમે આ કામ બહુ સરસ રીતના નિભાવી રહ્યા છે, અને સાથે સાથે એડોલેસન હેલ્થ એકેડમી તરફથી પણ અત્યારે ત્યારે તમે પ્રેસિડેન્ટ છો, તો આપણે જોઈ રહ્યા છે કે સુરતની અંદર ઘણા સારા પ્રોગ્રામો થઈ રહ્યા છે, તમારી ટીમ ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે. તમને ખરેખર અભિનંદનને લાયક છે, તમારી ટીમ અભિનંદનને લાયક છે, અને ડૉક્ટર પ્રશાંતભાઈ તમારા માટે અને સ્વાતિબેન માટે અમારા દર્શકોને શું મેસેજ છે ટૂંકા શબ્દોમાં ડૉક્ટર પ્રશાંતભાઈ? ભૂપેશભાઈ ટૂંકું નહીં, પણ આ સબ્જેક્ટ એવો છે એટલે બે ચાર મિનિટ લઈશ. તમે ચાર આર કીધા ને, પણ હું થોડા આર હજી એડ કરીશ. આપણે છે ને જાતીય સતામણી એટલે સેક્સની વાત કરવી હોય ને બાળક સાથે, કે સેક્સ તો આપણે વાત જ નથી કરતા, ને પછી બાળક શીખે ક્યાંથી? ઇન્ટરનેટ પરથી કે ફ્રેન્ડ પરથી, ને પછી એના પરથી તકલીફ પડે. એટલે પેરેન્ટ્સે દરેક વસ્તુ બાળક સાથે વાત કરવાની જરૂર છે. એટલે પહેલો આર તો એકચ્યુઅલી એવું આવશે કે રેઝ ધ ઇશ્યુ, આ વાત કરો બાળક સાથે. સેકન્ડ, જેમ આપણે સ્વિમિંગ સૂટની જેમ વાત કરી કે ભાઈ આ ગુડ ટચ બેડ ટચ છે, એ તો આપણે શીખવાડ્યું જ,
પણ સ્વાતિબેને જે રેઝિસ્ટ કીધું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે નાના બાળકોને શીખવાડવું હોય કે રેઝિસ્ટ કઈ રીતે કરવું તો એ નહીં શીખી શકે, તો એમને સ્ટોરી તરીકે અમે શીખવાડીએ. અમે જ્યારે નાના બાળકો એટલે 3-4 વર્ષના બાળકોને શીખવાડીએ ને, મને યાદ છે મારી ડોટરને મેં જ્યારે શીખવાડેલું તો એને કીધેલું કે પપ્પા કોઈ પણ તમને ખરાબ ટચ કરે તમને ખબર પડે છે ને તો તરત જ બટકું ભરી લેવાનું એટલે તમે ભાગી શકો. આઈ મીન રેઝિસ્ટ કરવાની સેલ્ફ ડિફેન્સની જે નાની મેથડ છે જે 3-4 વર્ષનું છોકરું કરી શકે છે, તો આપણે એને શીખવાડવું પડે અને એ એક્ઝામ્પલ સાથે શીખવાડવું પડે. એને તો સામેથી કીધું, પણ આપણે બાળકને એવું કહી શકીએ કે બેટા તું પપ્પીને ટચ કરવા જાય તો શું થશે? એટલે બાળક સામેથી જ કહેશે કે પપ્પીને હું ટચ કરવા જઈશ તો એ મને બટકું ભરશે અથવા જોરથી બાર્ક એટલે કે ભસવાનું શરૂ કરશે. તો આપણે બાળકને એવું શીખવાડી શકીએ કે જો કોઈ ખરાબ સ્પર્શ કરે તો જોરથી ના બોલવાનું. ના એટલા માટે બોલવાનું, જેમ આપણે વાત કરી કે 85% કેસીસ નોન વ્યક્તિઓ હોય છે. અગેન આ જગ્યા જે હોય છે ને, ઘર કે નજીકની કોઈ જગ્યા હોય છે પણ ત્યાં એકાંત હોય છે, એ સમયે જો બાળક બૂમ પાડે, તમે માનો કે જો બાળક કમ્પ્લેન કરે છે કે કાકાએ મારી સાથે આવું કર્યું તો મમ્મી નહીં માને, પણ કાકા કરતા હોય ને બાળક જોરથી બૂમ પાડે ના, તો એ રૂમમાં મમ્મી જશે ને તરત એને ખબર પડશે કે કંઈક ખરાબ થયું એટલે જ મારું બાળક આવું કરે છે. એટલે એના માટે બહુ જરૂરી છે કે સ્ટોરી ટેલિંગના રૂપમાં આપણે કહીએ. આપણે એને રન અવે કરવાનું કહીએ ને તો એને ખબર નહીં પડે. એટલે અમે નાના બાળકને એમ કહીએ બેટા તું બટરફ્લાયને ટચ કરે તો શું થશે? તો કે બટરફ્લાય વિલ ફ્લાય એટલે કે એ ભાગી જશે. એટલે જે રન રેઝિસ્ટ આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે કરવાની. પણ અહીંયા એક ક્વેશ્ચન કે બાળકને કહેવાનું કે આ રમત નથી, તમે કોઈને બટકું ભરો છો, આંખમાં આંગળી નાખો છો, વાળ પકડો છો, બે પગની વચ્ચે મારો છો, આ સેલ્ફ ડિફેન્સમાં શીખવાડવામાં આવે છે. પરંતુ ક્યારે? જ્યારે ખરેખર કોઈક તમારી સાથે ખરાબ કરી રહ્યું હોય, નહીં કે રમત રમતમાં, કારણ કે બાળકો તો પછી રમત રમતમાં આવું કરવાનું શરૂ કરી દે. એટલે એમને એ ખાસ શીખવાડવાની પણ જરૂર છે. રેકગ્નાઇઝ થઈ ગયું, રેઝિસ્ટ થઈ ગયું, રન અવે થઈ ગયું, બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ, જેમ સ્વાતિબેને કીધું ને કે એક સેફ્ટી સર્કલ હોવું જોઈએ, તો એ સેફ્ટી સર્કલને રિપોર્ટ કરવું તો ઇમ્પોર્ટન્ટ છે જ, પરંતુ 1098 એને રિપોર્ટ કરવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જ્યારે રિપોર્ટ નથી કરતા, મારી દીકરીનું શું થશે જો ખબર પડે કે એની સાથે જાતીય સતામણી થઈ, મારા દીકરા સાથે જાતીય સતામણી થઈ, આવું તો કહેવાય તો મારો છોકરો તો નવાલો ગણાશે. એટલે આવા જે પેરેન્ટ્સના થોટ્સ છે એ થોટ્સ દૂર કરવા પડશે. યાદ રાખો પેરેન્ટ્સ કે જાતીય સતામણી કરનાર વ્યક્તિનો વાંક છે, નહીં કે બાળકનો. બાળક આમાં કોઈ વાંક નથી હોતો અને એ એટલા માટે જ જરૂરી છે કે આપણે એનું રિપોર્ટિંગ કરીએ. 1098માં તમે રિપોર્ટ કરો છો. બહુ સરસ વસ્તુ એ છે કે પોક્સો એક્ટ જે છે એવું કહે છે કે બાળકનું જ્યારે સેક્સ્યુઅલ સતામણી માટે રિપોર્ટિંગ થાય છે તો એની આઈડેન્ટિટી તો સિક્રેટ રખાશે, એને રિસ્પેક્ટ મળશે, પરંતુ કરનાર વ્યક્તિ ગમે એટલા મોટા પદ પર કે હોદ્દા પર કેમ નહીં હોય, મોટા અક્ષરો પર દરેક ન્યૂઝ મીડિયા પ્રિન્ટ મીડિયામાં એનું નામ આવશે અને તો જ આપણે એને સેફ રાખી શકીશું. આગળના બીજા આર જે હતા એ આપણે ઓલરેડી આમ તો વાત કરેલા હતા કે રેકગ્નાઇઝ ધ સાઇન્સ ઇન ચાઇલ્ડ, રેકગ્નાઇઝ હાઉ ટુ ટોક ટુ ચાઇલ્ડ બાય પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. આ બધી વસ્તુ છે જ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બાળક આ એજમાં જ્યારે વિકસી રહ્યું છે ત્યારે જો એ જાતીય સતામણીનો હિસ્સો બને છે તો એની લાંબા ગાળાની અસર બહુ ખરાબ થાય છે. સો એઝ અ સોસાયટી આપણી જવાબદારી છે કે આપણે એમને પ્રોટેક્ટ કરીએ, વિશ્વાસ કરીએ અને જ્યારે પણ આવું થાય છે તો કોઈ પણ જાતની ચિંતા વગર આપણે એનું રિપોર્ટિંગ કરીએ. થેન્ક યુ. ખૂબ સરસ ડોક્ટર સ્વાતિ. સો મારા તરફથી અગેન જે આપણે રિવાઇઝ કર્યું એ જ ઘણું બધું, પણ હજુ એક આર હું એડ કરીશ, એ છે રિસ્પેક્ટ. આઈ થિંક આવા બનાવો બનતા આપણે રોકી શકીએ જો આપણે એકબીજાને રિસ્પેક્ટ શીખવાડીએ, નાનપણથી બાળકને શીખવાડીએ કે બીજાની રિસ્પેક્ટ કેવી રીતે કરાય, અને જે સમાજના દરેક વ્યક્તિ છે એ એકબીજાનું રિસ્પેક્ટ કેવી રીતે કરી શકે છે એ ખાસ આપણે શીખવાડી શકીએ. સેકન્ડ ઇઝ, એક બહુ ફાઇન એડવર્ટાઇઝમેન્ટ હતી માધુરી દીક્ષિતની જેમાં કહેવું હતું કે બેટો કો સિખાઓ કે રોતે નહીં હૈ, ઉનકો યે સિખાઓ કે રુલાતે નહીં હૈ. સો આ વસ્તુ જો આપણે દરેક વ્યક્તિને શીખવાડી શકીએ, આપણે આપણા પાલન પોષણમાં જ એ વસ્તુ આવી જાય તો આપણે ઘણું સારું કરી શકીએ છીએ. બીજું, બધા જ પેરેન્ટ્સ માટે કે તમે બહુ જ સજાગ રહો, એસ્પેશલી જે વર્કિંગ પેરેન્ટ્સ છે કે બંને મા બાપ ઘરની બહાર કામ કરતા હોય, અથવા એક જ સિંગલ પેરેન્ટ છે કે ડિવોર્સ છે, ડોમેસ્ટિક અબ્યુઝ છે, આ બધા પરિબળો છે કે જેનાથી બાળક બહુ વલનરેબલ છે, ઇમોશનલી સેન્સિટિવ છે, અને એ સ્થિતિમાં બીજી વ્યક્તિ એનો ગેરફાયદો ઉઠાવી શકે છે. સો બહુ જ સજાગ રહો કે કોઈ પણ, તમે કેટલા પણ બિઝી હોઈ શકો પણ બાળકને તમારી જરૂર હોય તો તમે
જરૂર હાજર હોવા જરૂરી છે. તમે ફોન પર અવેલેબલ હોઈ શકો અને તમે કનેક્ટેડ હશો તો બાળક તમારી સાથે કોઈ પણ પ્રકારની વસ્તુ શેર કરવામાં અચકાશે નહીં. એ એવું કમ્યુનિકેશન તમે એકદમ નાનપણથી બાળક સાથે રાખશો તો બાળક કોઈ પણ વાત હોય એ તરત જ તમને આવીને કહેશે અને તમને એ વસ્તુનું તરત જ એક્શન લેવા માટે જરૂરી છે. સો રિસ્પેક્ટ કરો, બાળકને રિસ્પેક્ટ કરો અને રિસ્પેક્ટ કરતા શીખવાડો. અને બીજું કે બહુ જ અવેર રહો, બાળક વિશે વધારે સજાગ રહો અને એને સેફ રાખવાની પૂરેપૂરી કોશિશ કરો. સો ઓલ ધ બેસ્ટ ટુ ઓલ પેરેન્ટ્સ. ખૂબ જ સરસ વાત કરી ડોક્ટર સ્વાતિ અને ડોક્ટર પ્રશાંત, અમારા મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોમાં આપ આવ્યા. અમારા દર્શક મિત્રોને ખૂબ જ સારી એવી જાણકારી જણાવી અને હવે એ લોકોએ સમજવાની જરૂર છે અને સમાજમાં આ ઇસ્યુને સ્પ્રેડ આઉટ કરવાની જરૂર છે. તો આ બંનેનો ખૂબ ખૂબ આભાર છે અમારા ચેનલ તરફથી. નમસ્કાર દર્શક મિત્રો, આપણે આજે વાત કરી જાતીય સતામણીની. ડોક્ટર સાહેબે કીધું એ પ્રમાણે સમાજમાં આ એક મોટામાં મોટી, કહી શકીએ કે પહેલાના જમાનાની વાત અલગ હતી, અત્યારના જમાનાની વાત અલગ છે. તમારા બાળકને તમારે એટલો બધો પ્રેમ કરવાની જરૂર છે, એટલી બધી લાગણી દર્શાવવાની જરૂર છે કે બાળક ક્યારે પણ એ પોતાના ઘરના કુટુંબના કુંડાળામાંથી બહાર જાય તો તરત જ એને કંઈક આભાસ થવા માંડે કે હું કંઈક દૂર ગયો છું, મારી સાથે કંઈક અજુગતું થઈ રહ્યું છે. અને આ અજુગતું થાય છે તો એ તરત જ તમને કહેવો જોઈએ, એટલો પ્રેમ કરો. બધાની વસ્તુનું મહત્વ એક જ છે કે તમે પ્રેમ કરો. તમારા બાળકોને એવું ન લાગવા દો કે તમે કડક છો. હા, કડક રહેવું જરૂરી છે, પરંતુ તે જ વખતે માતાએ જરા પ્રેમના શબ્દો બોલવા જોઈએ. પણ આ જે પ્રેમનો સંબંધ છે ને, તો આ બધા પ્રોબ્લેમ દૂર થઈ જશે. અને ક્યારે પણ મારા બાળકને આવું થયું તો પેપરમાં આવશે તો, પણ આમાં પેપરમાં સાહેબોએ કીધું એ પ્રમાણે તમારું બાળકનું નામ તો આવવાનું નથી, પણ જેની સાથે જેને કર્યું છે તેનું નામ તો આવે જ છે. એટલે તમે ખુલીને વાત કરતા થાઓ તો બાજુનો બાળક, બાજુના ઘરનો બાળક આમાંથી બચી જશે. મિત્રો, આવા જ નવા વિષય સાથે હું આપનો મિત્ર ડોક્ટર ભૂપેશ ચાવડા ફરીથી નવી મૂંઝવણો દૂર કરવા આપની સમક્ષ હાજર રહીશ. નમસ્કાર.